અમરેલી જિલ્લાના ધારી પંથકના ખેડૂતો પાકમાં મુંડાના રોગથી પરેશાન છે આ વિસ્તારમાં મોટાભાગના ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે પરંતુ મગફળીના પાકમાં મુંડા નામની જીવાત આવતા પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે સરસિયા ગામમાં ખેડૂતોએ સિઝનમાં કુલ સિત્તેર હજાર હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર કર્યું છે જે પૈકી એકત્રીસ હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર છે મગફળીના વાવેતરમાં મુંડા નામની જીવાત આવે છે મુંડાનો ઉપદ્રવ ઘણી ખેડૂતે મહેનત કરી સત્તાક વળતર વહેવું નથી ચાર મહિનાનો પાક હતો અને ત્રણ મહિનાની માંડીનો પાક ફેલ ગયેલો છે હવે એક મહિનામાં ખેડૂતોને કાંઈ નુકસાની વળતર વળાયું નથી તો સરકાર આને અમે કંઈક પ્રોત્સાહન આપે અને સહાય કરે એવી અમારી આજ્ઞા છે આજે ખેતીની સિંગના વાવેતરમાં મુંડાનો પાક એટલે મુંડાનો જીવાત મુંડા નામની જીવાત આવેલી છે આના માટે ઘણા દવાઓનો પ્રયાસ કર્યો પણ આનો કોઈ સક્સેસ થયા નથી મુંડા રોકાતા નથી આટલે માંડવીનો પાક નિષ્ફળ ગયેલ છે આ ત્રણ મહિનાની મહેનતથી કરી છતાં પણ માંડવીમાં કાંઈ થાય એવું નથી તો સરકાર રજૂઆત કરવા વિનંતી હું મજૂરી કરું છું મારે ભાગ્યું છે અને તેમાં આવ્યા છે સિંગમાં માંડવીમાં પણ મૂળ મૂંડા આગળ આગળ જ જાય છે સોડવો હાજો રહે એમ જ નથી કેટલા વિગાની મગફળી મગફળી દસ વીઘાની મારે વાવી છે તેમાં મજૂરી મને મળે એમ નથી નો ભાગ રાખેલ છે પણ મગફળીમાં મુંડા આવી ગયેલ છે બહુ દવાનો સંટાવ કર્યો ત્યાર સુધી માંડવીના પાકમાં બહુ નુકસાની ગઈ છે ભાગમાં અમારા ભાગે કાંઈ આવે એમ નથી તો સરકાર શ્રી તરફથી અમને કંઈક વળતર મળે તેવું કરો તો સારું છે